મિત્રો, સ્વાગત છે મારી ચેનલ પર. અને આજે આપણે, ધારો કે ઇલેવન કેવી ફીડર હોય છે અને તેની અંદર કેબલ સાઈડ ફોલ્ટ થયેલો હોય તો તેના માટે શું પ્રોસેસ કરવાની. કારણ કે તે સમયે ધારો કે આવી રીતના આપણે બસ કવલર પણ ચાલુ હોય છે અને ઇનકમર પણ ચાલુ હોય છે, તો તે સમયે આપણે શું કરવાની પ્રોસેસ હોય છે, તો તેના વિશે થોડી આપણે માહિતી આપી દઉં. તો અહીંયા ધારો કે આપણે ક્રિષ્ના ઇલેવન કેવી ક્રિષ્ના ફીડર છે, તો તેની અંદર કેબલ સાઈડ એટલે કે પેનલની અંદર જે પાછળનો ભાગ હોય છે તેની અંદર ફોલ્ટ થયેલો હોય, કોઈ ગરોળી આવી હોય કે પછી કંઈ પણ ફોલ્ટ થયો હોય કેબલ સાઈડ, તો તેના માટે આપણે શું પ્રોસેસ કરવાની. તો સૌથી પહેલાં તો આપણે આર્ક સૂટ, હેન્ડ ગ્લોવ્સ પહેરી, સેફ્ટી શૂઝ પહેરીને બ્રેકરને રેકઆઉટ કરી દેવાનું. તો અહીંયા જોઈ શકો છો કે હાલ બ્રેકરને રેકઆઉટ કરેલું છે, આ હેન્ડલ દ્વારા તેને રેકઆઉટ કરેલું છે. ત્યારબાદ આપણે પાછળના ભાગમાં આપણે જતા રહીએ. તો પાછળના ભાગમાં ધારો કે આ ક્રિષ્ના ફીડર છે, તો ફોલ્ટ તો અહીંયા થતો જ હોય છે. ધારો કે આ ક્રિષ્ના ફીડરનો જે પાછળનો ઢક્કણ મેં તમને જે વાત કરી હતી અહીંયા છે, આ પાછળનું ઢક્કણ છે જે કેબલ સાઈડનું છે, જે આવી રીતના આપ જોઈ શકો છો કે ત્યાં કેબલ આવેલો હોય છે. તો તેની અંદર જ્યારે પણ એ ત્યાં ફોલ્ટ થાય તો આ ઢક્કણ ડેમેજ થશે, કાં તો આ થશે કાં તો પછી આ થશે, અને આ વચ્ચે આવશે તે આપણો બસ આવશે, જે બસ તો ચાલુ હોય છે. પરંતુ જ્યારે આપણે બ્રેકરને રેકઆઉટ કરીશું તો જે પાછળની સાઈડ જે કેબલ સાઈડ હોય છે ત્યાં પાવર કટ થઈ જતો હોય છે બ્રેકરને રેકઆઉટ કરીએ એટલે. તો ત્યારબાદ આપણે બ્રેકરને રેકઆઉટ કરી દેવાનું. ત્યારબાદ પાછળના ભાગમાં આપણે અહીંયા કારણ આ જે ઢક્કણનો જે આપણે સ્ક્રૂ હોય છે એટલે કે બોલ્ટ હોય છે, આપ જોઈ શકો છો અહીંયા, તે બધા ઓપન કરી દેવાના. તો મિત્રો, તેને ઢક્કણ આવી રીતે ઓપન કરીને અહીંયા કારણ આપણે આવી રીતના એક તેની જાળી આવશે જે તે પણ પ્રોટેક્શન માટે લાગેલી હોય છે. તો તેના પણ અહીંયા કારણ આપ જોઈ શકો છો સ્ક્રૂ લગાવેલા છે, તેને પણ આપણે ખોલી દેવાના. તો મિત્રો, અહીંયાથી સ્ક્રૂને આપણે ઓપન કરી લીધા છે અને ત્યારબાદ તે જાળીને આવી રીતના બહાર નીકાળી દેવાની. અને અહીંયા જોઈ શકો છો તેના ત્રણેય ફેજ, જે આપણે ક્રિષ્ના ફીડરની વાત કરીએ તેના ત્રણેય ફેજ, RYB ત્રણેય ફેજ, પરંતુ તેને ડાયરેક્ટ આપણે ટચ કરવાનું થતું નથી. તેને જે આપણે જે અર્થિંગ હોય ત્યાં કારણે અર્થિંગ કેબલ લગાવીને તેના અર્થિંગ વડે ડિસ્ચાર્જ કરવાનું થશે, ત્યારબાદ જ આપણે તેને ટચ કરવાનું રહેશે. તો અહીંયા આપ જોઈ શકો છો આવી રીતના તેને ડિસ્ચાર્જ કરી દેવાનું ત્રણે ત્રણ ફેજને. તો મિત્રો, આવી રીતના જે વચ્ચેવાળો ફેજ છે તેને ગમપટો મારે છે, પણ તેને અહીંયા કારણે આપણે જોઈ શકીએ તેને ઉઘાડીને અહીંયા પણ તેને પણ ડિસ્ચાર્જ કરી લીધો. તો આવી રીતના ત્રણેય ફેજને ડિસ્ચાર્જ કરી લેવાનું અને ત્યારબાદ જ આપ તેને ટચ કરી શકો છો, કારણ કે અંદર પાવર સપ્લાય થોડા ઘણો રહી જાય તો આપણે ઝાટકો આવી શકે છે. તો મિત્રો, આવી રીતના પાછળના ભાગની અંદર આપણે બસ કપલર કે પછી ઇન્કમર ચાલુ હોય તો પણ ફીડરની અંદર પાછળના ભાગે કાર્ય કરી શકો છો. અને પેનલની અંદર પણ આપણે બતાવી દઉં, અને પેનલની અંદર પણ આપ અહીંયા કારણ જો આ જે તેનો બસના તમારે કોન્ટેક છે RYB ત્રણે ત્યાં ટચ કર્યા વગર બીજે સાફ સફાઈ આપ અહીંયા કારણ કરી શકો છો, પણ ત્યાં ત્રણ થી છ કોન્ટેકમાં આપણે ટચ કરવાનું થતું નથી. તો મિત્રો, આવી રીતના આપણે જ્યારે પણ આની ઇલેવન કે પેનલની અંદર જ્યારે કેબલ સાઈડ ફોલ્ડ થાય ત્યારે આપ કાર્ય કરી શકો છો. અને પોતાની સલામતી રાખીને સેફ્ટી શૂઝ, આર્ક સૂટ, ત્યારબાદ હેન્ડ ગ્લોવ્સ પહેરીને ત્યારબાદ જ આપણે બ્રેકર બીજું કાઢી અને પાછળના ભાગે ડિસ્ચાર્જ કર્યા બાદ જ તેની અંદર ટચ કરવાનું રહેશે.